आवाज़ मारो कम्प्लीट आवाज ओके डन 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 चलो स्टार्ट शुरू कर विषमता गुड इवनिंग गुड इवनिंग टू एवरीवन हम्म

આપણે જે પૂરું કર્યું હતું પ્રસાર ઓકે ચાલો કેટલા લોકો હાજર છે ફટાફટ કમેન્ટ મેં આન્સર દિયા જાય આજે વિષમતા યસ હમ

ચાલો સ્ટાર્ટ કરીએ કાલ પિય રીતના સૂત્ર અને દાખલા સૂત્રો અને દાખલાઓ વિશે ઓકે તો આપણે વાત કરીએ આવૃત્તિ વિતરણ ની કે જે આવૃત્તિ વિતરણમાં સમષ્ટિના અવલોકનો બહુલક કિંમત બાજુએ સમાન રીતે થયેલા હોય તે આવૃત્તિ વિતરણ ને શું કહેવાય સમિત આવૃત્તિ વિતરણ કહે છે આ પાંચ માર્ક્સના ના પ્રશ્નો આવશે યસ મિત્રો પાંચ ગુણ ના પ્રશ્નો અહીંથી આવવાની શક્યતા વધારે શક્યતા નહીં સો એ સો ટકા હમ પાંચ ગુણના પ્રશ્નો અહીંથી જવાના છે તો જે આવૃત્તિ વિતરણમાં જે આવૃત્તિ વિતરણમાં સમષ્ટિના અવલોકનો બહુલક કિંમતની બંને બાજુએ સમાન રીતે વિતરિત થયેલા હોય તે આવૃત્તિ વિતરણને સમિત આવૃત્તિ વિતરણ કહે છે સમિત આવૃત્તિ વિતરણના લક્ષણો કયા કયા આવશે તો કે મધ્યક મધ્યસ્થ અને બહુલક ની કિંમત કેવી હોય છે સમાન મધ્યક મધ્યસ્થ અને બહુલક ની કિંમત કેવી હશે સમાન પ્રથમ ચતુર્થક અને તૃતીય ચતુર્થક કેવા અંતરે હશે સમાન અંતરે હશે પ્રથમ ચતુર્થક અને તૃતીય ચતુર્થક એ મધ્યસ્થી સમાન અંતરે હશે આવૃત્તિ વક્ર કેવો હશે ઘંટાકાર સ્વરૂપનો સંપૂર્ણ ઘંટાકાર સ્વરૂપનો ત્યાર પછી બહુલકની બંને બાજુ સરખે અંતરે આવેલ અવલોકનની આવૃત્તિ કેવી રીતે થયેલી થયેલી હશે હશે સમાન રીતે આ એના મુખ્ય લક્ષણો છે બધા આ એના મુખ્ય લક્ષણો છે ઓકે હાલો હવે કોઈ કઈ પ્રશ્ન

વિષમ આવૃત્તિ વિતરણ કહે છે તેના બે પ્રકાર છે ધન વિષમતા અને કેટલા પ્રકાર છે કહેવાય તો જેને સમષ્ટિના અવલોકનો ચલ મૂલ્ય ચલ મૂલ્યનું જે એકમ છે તેના વડે દર્શાવવામાં આવે તેને નિરપેક્ષ માપ કહેવાય નિરપેક્ષ માપને વિષમતા કહે છે જેને દર્શાવાય શેના વડે એસ કે વડે શેના વડે દર્શાવાય એસ કે વડે દર્શાવાય નું નિરપેક્ષ માપ શેના વડે દર્શાવા છે એસ કે વડે દર્શાવાય છે ઓકે ક્લિયર હમ ડન અવલોકનો શું કહે છે અને ખાસ કરીને સાપેક્ષ માપ શું કહેવાય છે વિષમતાંક જેને સેના વડે દર્શાવશે જે વડે નિરપેક્ષ માપ સેના વડે દર્શાવાશે એસકે વડે સાપેક્ષ માપ શેના વડે દર્શાવાશે જે વડે નિરપેક્ષ માપ એસ કે વડે સાપેક્ષ માપ જે વડે નિરપેક્ષ માપને શું કહેવાય વિષમતા સાપેક્ષ માપ ને શું કહેવાય છે વિષમતા આગળ વાત કરીએ કાલ પિયર્સન પદ્ધતિ ની જો વાત કરીએ તો વિષમતા એસ કે ઇઝ ઇક્વલ ટુ એક્સ બાર માઇનસ એમ ઓ વિષમતા એસ કે ઇઝ ઇક્વલ ટુ એક્સ બાર માઇનસ એમ ઓ જ્યાં બહુલક સ્પષ્ટ મળી શકે તેમ અને વિષમતાંક જે બરાબર એક્સ બાર માઇનસ એમો છેદમાં એસ એક્સ બાર માઇનસ એમો છેદમાં એસ જ્યાં વિષમતાંક સ્પષ્ટ રીતે તમને મળી શકે તેમ ન હોય વિષમતાંક સ્પષ્ટ મળી વિષમતા સ્પષ્ટ મળી શકે એમ હોય તો એસ કે ઇક્વલ ટુ એક્સ બાર માઇનસ એમો

ભાઈ ચેપ્ટર અત્યારે બધી સ્કૂલમાં બ્લુ પ્રિન્ટ છે એનું કારણ છે કે બોર્ડે અધવચ્ચેથી નવી નોટિફિકેશન સાથે આપણને આપ્યું છે હા એટલે સ્કૂલ પ્રમાણે અલગ અલગ આવશે ઇલેવન્થ કોઈ ફિક્સ ન કહી શકાય એટલે અમે ન કહી શકીએ કે આ પૂછાય ને નો પૂછાય હા પણ એ ખબર છે કે ચેપ્ટર ચાર પાંચ માંથી પાંચ ગુણના દાખલા પૂછાય ચેપ્ટર ચેપ્ટર છ માંથી બે અને દાખલા પૂછાય છે માં ફિક્સ જ હોય બરોબર એમાં બોર્ડ જ અગાઉથી બ્લુ પ્રિન્ટ જાહેર કરે છે ડન હાલ વધ્યા આગળ

બાર પોઈન્ટ પચીસ પચીસ ત્રણ પોઈન્ટ પાંચ તો એસ કે પેલા વિષમતા મેળવીએ એક્સ બાર માઇનસ એમ ઓ પચીસ માઇનસ ત્રેવીસ

મધ્યક કરતા બહુલક એક પોઈન્ટ પચીસ ગણો હોય એટલે મધ્યક કરતા બહુલક કેટલા ગણો છે એક પોઈન્ટ પચીસ ગણો એટલે બહુલક જે છે એમઓ એક ગણો કોનો મધ્યક નો તો એક પોઈન્ટ પચીસ ગુણ્યા ચોવીસ તો એમો બરાબર કેટલા આવશે ત્રીસ આવશે એમો બરાબર કેટલા આવ્યા ત્રીસ તો વિષમતા જે મેળવવાની વાત છે તો તો જે એક્સ બાર માઇનસ ના ચોવીસ માઇનસ ત્રીસ છેદ માં એસ કેટલા આવશે બાર તો જે બરાબર માઇનસ છ ના છેદ માં બાર માઇનસ છ ના છેદ માં બાર એટલે માઇનસ જીરો પોઈન્ટ પચાસ કેવી ક્ષમતા આવશે અહીંયા શુણ વિષમતા હમ uh ચાલો જોવો કયું આવૃત્તિ વિતરણ વધુ વિષમ છે તો જો એક્સ બાર પાંત્રીસ અને પચાસ બરોબર સમૂહ બે આપ્યા છે સમૂહ એક ની વાત કરીએ સમૂહ એક્સ બાર પાત્રીસ એમ ઓ એકત્રીસ એસ પાંચ પોઈન્ટ થઈ ગયો તો જે પાંત્રીસ માઇનસ એકત્રીસ ભાગ્યા પાંચ પોઈન્ટ બે ચાર ભાગ્યા પાંચ પોઈન્ટ બે જીરો પોઈન્ટ સત્યોતેર એવી રીતે સમૂહ બી માં જોઈએ સમૂહ બી માં

આ તેર અહીંયા જીરો પોઈન્ટ બેતાલીસ કોનો આંકડો ઓછો છે તો આપણને શું પૂછ્યું છે કયું આવૃત્તિ વિતરણ વધારે વિષમ છે તો સમૂહ એ વધુ વિષમ છે સમૂહ એ કેવો છે વધુ વિષમ છે ઋણ ઓછો નો હોય પણ આંકડા જોવાના સત્યોતેર બેતાલીસ આંકડાના આધારે ખબર પડશે કયું વધારે વિષમ છે ઓકે Clear. Next. मोटा स्टार्ट किया संख्या विद्यार्थी संख्या भूल संख्या त्रन चार पांच सात आठ विद्यार्थी संख्या त्रीस पचास एशी वीस दस आठ टोटल बसो बसो थे भाई हम्म त्यार शो आश

પચીસ ગુણ્યા વીસ પાંચસો છત્રીસ ગુણ્યા દસ ત્રણસો સાહીઠ ઓગણપચાસ ગુણ્યા આઠ ઓગણપચાસ ગુણ્યા આઠ ત્રણસો બાણું चौसठ गुणिया बठ टोटल, बत्रीस त्रीस त्रन हजार बसो त्रीस मेलविए बार એકમ લગાવવાનો ભૂલ ત્રણ પોઈન્ટ એક્યાસી ભૂલ એમો બરાબર મહત્તમ આવૃત્તિ ધરાવતું અવલોકન

બત્રીસ ત્રીસ ભાગ્યા બસો કરો સોળ પોઈન્ટ પંદર માઇનસ ચૌદ પોઈન્ટ બાવનસઠ અને એનું વર્ગમૂળ કરીએ તો એક પોઈન્ટ ને અઠ્યાવીસ ભૂલ એક પોઈન્ટ ભૂલ શું મેળવવાનું ગયું છે મેળવવાનો છે એક્સ બાર માઇનસ એમ ત્રણ પોઈન્ટ એક્યાસી માઇનસ ચાર

હા ડી લઈ શકાય પણ આપણે ડી વાળી રીતે જ નથી કરતા આપણે એક જ રીતે બધી ગણ નાખીએ ફટાફટ ત્રેપનસો એસી એક્સર કર્યા સો નવસો પચીસો ઓગણપચાસ સો આઠ હજાર એકસો બાર હજાર એકસો

एक बीस पांच एक सौ गुणिया छ अड़तालीस एक हजार चार अड़तालीस चार सौ टोटल ખોટો છે ત્રણ લાખ આડત્રીસ હજાર જવાબ આપશો ત્રણ આડત્રીસ બરોબર હા एक्स बार इज इक्वल टू तो सिग्मा एफ ना छेद में एन त्रेपन एसी सो त्रेपन पॉइंट एसी लाख रुपया एक्स बार इज इक्वल टू तो त्रेपन पॉइंट एसी लाख रुपया मेलविया जेफ સોરી એમો એમો વર્ગ મહત્તમ આવૃત્તિ ધરાવતો વર્ગ તો એમો વર્ગ બરાબર ચાલીસ ની સામેનો વર્ગ ચાલીસ થી સાઈઠ

तो एमओ बराबर एल प्लस माइनस 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 सी चालीस माइनस वीस डिवाइड बे गुणिया चालीस माइनस वीस माइनस पच्चीस गुणिया वीस

સર કેવી રીતે એક મિનિટ જો સંખ્યા પાંચ કે તેથી મોટી હોય ને તો પંદર લેવાના થાય એક આંકડો વધારવાનો થાય ચાલીસ કેટલા કરવાના છે અગિયાર પોઈન્ટ

अठयाविश चौराणु पॉइंट चुम्मा करिया बात बाकी છપ્પન આવશે હા છપ્પન ત્યારે તમે મને ભૂલ પડાવી દેસો અને એનું વર્ગમૂળ કરીએ તો બાવીસ પોઈન્ટ જીરો ચાર બાવીસ પોઈન્ટ જીરો ચાર લાખ રૂપિયા ત્રેપન પોઈન્ટ એસી માઇનસ એકાવન પોઈન્ટ તેતાલીસ કેટલા આવશે બે પોઈન્ટ ને સાડત્રીસ લાખ રૂપિયા લાખ રૂપિયા છેદ માં એસ ત્રેપન પોઈન્ટ એસી માઇનસ એકાવન પોઈન્ટ તેતાલીસ ભાગ્યા બાવીસ પોઈન્ટ ઝીરો ચાર તો બે પોઈન્ટ સાડત્રીસ ભાગ્યા બાવીસ પોઈન્ટ ઝીરો ચાર ડન હલો હજી ટાઈમ છે આપણે એકસમ વધારે કરશું વિદ્યાર્થીઓ આપી દીધા છે અહીંયા જો બહુલક મળી શકે એવી કોઈ શક્યતા છે નહીં બહુલક મળી શકે એવી કોઈ શક્યતા નથી મળશે તમને બહુ લક કોઈ રીતે નહીને બહુ લક મળી શકે એવી કોઈ શક્યતા નથી તો શું મેળવવાનું થશે ગુણ મધ્યસ્થ મેળવવાનું થશે

आड़ त्रीश, आड़ त्रीश, टोटल 120. एक्स तो पांच गुणिया तो पांच, पांच पचीस पंदर गुणिया बार एक सौ ए पचीस गुणिया सौ पचास पत्रीस गुणिया अड़तीस ઘણો બધો ફરક છે વિષ્ણુભાઈ સ્ટાન્ડર્ડ સ્ટાન્ડર્ડ ઘણો બધો પંચાવન ગુણ્યા સાત પંચાવન ગુણ્યા સાત ત્રણસો પંચ્યાસી કરીએ ટોટલ ટોટલ કરો

છેતાલીસ પાંચસો પચાસ વીસ પચીસ ગુણ્યા વીસ વીસ પચીસ ગુણ્યા વીસ ચાલીસ હજાર પાંચસો

એકત્રીસ પોઈન્ટ બેતાલીસ ગુણ એમ વર્ગ બરાબર સંચય આવૃત્તિ એન એકસો વીસ ભાગ્યા બે સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ તો એમ વર્ગ કયો આવશે

એકત્રીસ પોઈન્ટ બત્રીસ ગુણ એકત્રીસ પોઈન્ટ માઇનસ સીગમા એફેક્સ સ્કવેર એક ચોત્રીસ આઠસો ભાગ્યા એકસો વીસ માઇનસ

એકસો છત્રીસ પોઈન્ટ અગિયાર જેનો એસ મળશે અગિયાર પોઈન્ટ ને ગુણ રેડી ગુણ હવે જો મેળવવાનું છે એસ કે જો અહીંયા સૂત્ર આપણું ત્રણ એક્સ બાર

માટેનું સૂત્ર અહિયાં કયું રહેશે ત્રણ કૌશ માં એક્સ બાર માઇનસ એમ જે મેળવવા માટેનું સૂત્ર ત્રણ કૌશ એક્સ બાર ના આ એક દાખલો મિશ્ર આવૃત્તિ વિતરણ નો તમારે તમારી જાતે ગણવાનો થશે અને આવતીકાલે જયારે આપણે મળી આવતીકાલે સોમવારે જયારે આપણે મળશું ત્યારે આપણે બાવલીની રીતના પ્રશ્નો ગણશું બાવલીની રીતના સૂત્રો અને દાખલા બરોબર બાવલીની ની સૂત્રો અને દાખલા તો થેન્ક યુ સો મચ વિદ્યાકુલ સાથે જોડાયેલા રહેજો વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો આ લેક્ચર ને રેટિંગ આપતા રહેજો જેને જેણે હજી બારમાં મેં એડમિશન નથી લીધું એડમિશન ફટાફટ લઈ લેજો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ